दीकरो बाप ने संकेश्वर दरबार में अंदर नहीं ने बच्चे उभा रखे गए पिताजी सामे भगवान संकेश्वर से हाथ जोड़ो हाथ जोड़ो प्रभु ने प्रार्थना करो दादा केवो पापी छू जारे आंख होती त्यारे तारा दर्शन ना करे आजे तारा दर्शन थाई छे त्यारे मारी आंख जब दंत दियो तब अन्न नहीं और अन्न दियो तब प्रभु साक्षात दर्शन मने तमे क्या ले आपसे आंख माथी आंसू निकलवाना चालू थया बे हाथ ની આંગળીઓ લઈ એને લૂછવાનું ચાલુ કર્યું લૂછતા લૂછતા એના હાથમાં ચણાની દાળ જેવડા બે મોતિયા આવી આંખ ખુલી સામે શંખેશ્વર હવે સાક્ષાત દેખાય છે બોલ શંખેશ્વર બાર સુનાર બે દીકરાને કહે છે દીકરા હવે અમદાવાદ જવાની જરૂર નથી કેમ તમારું મોતિયાનું ઓપરેશન દાદો નથી આ ડોક્ટર નો ડોક્ટર છે હે ભગવાન તું તો વગર ઓપરેશન તે મારું ઓપરેશન કરી આ એ સંખેશ્વર શરીરના મનના અને આત્માના શરીરના દર્દ મનના દુઃખ અને આત્માના દોષોને દૂર કરવાની તાકાત અબ દાદા તમારી સામે જો હું પ્રસંગો એક પછી એક લઉં ને તો સાંજ પડી જશે શંખેશ્વર નો મહિમા પૂરો નહી એક બેન ગયા હતા શંખેશ્વર પૂજાના કપડે પૂજા કરતા હતા બાર એક બેન બેઠા હતા એમણે સોનાની ચેન કાઢી અને બેનને કહે બેન મારા પૂજાના કપડા નથી તમે ચડાવી દો ને મેં માનતા માનીશ અને બેને હાથ માની ચેન ચડાવવા ગયા ત્યાં ચડાવનાર બેન ભગવાનને કહે ભગવાન આજે તો હું કોકની ચડાવું છું એવો ધન્ય દિવસ ક્યારે આવશે કે હું મારી ચેન તને ચડાવું આજે તો બહુ બહુ હું તને ફૂલનો હાર ચડાવી શકું એટલી સ્થિતિ છે ચેન ચડાવી શકું એવી સ્થિતિ નથી આટલું બોલીને ચડાવી ઘરે આવે દીકરાને વાત કરી બેટા ક્યારેક અનુકૂળતા થાય તો હું માનતા કરીને આવી છું તને ચેન ચડાવીશ એ નહીં ચડે ત્યાં સુધી હું બેચેન રહીશ આ બહેનોને પોતાને ચેન ન મળે ત્યાં સુધી બેચેન હોય એ બેન ભગવાનને ચેન ન મળે ત્યાં સુધી બેચે અઠવાડિયું ગયું ભાઈનું એક મકાન હતું પેલે માળે ભાડુત રહેતા હતા બદલતા નતા અઠવાડિયા પછી સામે થી આવ્યા અમારે બીજે જવું છે તો હું આજથી 30 વર્ષ પહેલાની વાત કરું છું 35 વર્ષ પહેલાની તો નામ બદલવાના રૂપિયા આવતા નામ બદલવાના 50,000 આવ્યા છોકરાએ માના હાથમાં મૂક્યા તારે ચેન ચડાવી દે આ 50,000 આમાંથી ચેન લે અરે ચડાવ આ બેને નવી નક્કોર સોનાની ચેન લીધી પહોંચ્યા શંખેશ્વર દાદા પાસે ઉભા રહે દાદા મને ક્યાં ખબર હતી કે 15 દિવસમાં પાછું આવવાનું આજે મહિને પહોંચો છો એક સમય હતો વર્ષે પણ એક વખત નતું જવાતું ખબર છે વિરમગામથી ગાડામાં બેસીને જવું પડતું રાધનપુરથી ગાડામાં બેસીને જવું આજે તમે ગાડીમાં જાઓ છો એ સમયે ગાડામાં પહોંચવું અઘરું હતું આ બેને ચેન ચડાવી પ્રભુને કીધું પ્રભુ તારા મહિમાનો આ બેન એટલે બીજા કોઈ નહીં મારા સંસારી માતુશ્રી પોતે એમણે પોતે આ પ્રસંગ કીધો અમારી દીક્ષા પછી બનેલી આ ઘટના તમને કહું છું આવા તો ધાગલા કદાચ અહીંયા બેઠેલામાંથી પણ કોકને પોતાના શંખેશ્વરના અનુભવ હશે આવા એ પરમાત્મા 70 વર્ષ પૂરા થયા અંતિમ સમય આવ્યો 100 વર્ષની ઉંમર થઈ ભગવાન સમ્યક શિખર પધાર્યા ભગવાનની સાથે 34 મહાત્મા છે એક મહિનાના ભગવાન ઉપવાસ કર્યા અને પ્રભુ 13મેથી 14મે ગુંઠાણે આવ્યા અયુરુડુનો રસ્વાક્ષરનો કાળ પૂરો થયો ભગવાન અનંત સુખને પ્રાપ્ત કરવા મોક્ષમાં ચાલ્યા ગયા ભગવાન અજર થયા
અમર થયા, અક્ષય થયા. બોલ શ્રી મહાવીર સ્વામી. આજે પણ શિખરજીમાં ભગવાન પાર્શ્વનાથ જ્યાંથી મોક્ષમાં ગયા છે ત્યાં પ્રભુનું મંદિર છે, જનમંદિર કહેવાય. આ બસ એક પરમાત્માની દેરી છે. આજુબાજુમાં 19 ભગવાનની દેરીઓ છે, વચ્ચે ભગવાન પાર્શ્વનાથની છે. આવા આ પાર્શ્વનાથનો મહિમા આજે પણ જીવતો જાગતો છે. પ્રેમચંદ નગર સંઘ આ પરમાત્માને ખૂબ ખૂબ ભક્તિ કરવા દ્વારા આવતીકાલે ખૂબ ઉલ્લાસથી પરમાત્માની ધજા ચડાવજો. જેમ પરમાત્માની ધજા ઉપર જાય, જેમ વર્ષો જાય, એમાં સંઘની આબાદી, ઉન્નતિ અને સમૃદ્ધિ પણ વધે. કાલ બોલશો શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. ખાલી શાંતિ નહીં, એની સાથે તુષ્ટિ પણ થાવ, પુષ્ટિ પણ થાવ, વૃદ્ધિ પણ થાવ અને વૃદ્ધિ પણ થાવ, એવા આશીર્વાદ સાથે છેલ્લી ગાથાઓ બોલી આ કાર્યક્રમને સમાપ્ત.